પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 21 એપ્રિલ 2023 અને શુક્રવારનો દિવસ, અને આજના આ દિવસને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રશ્ન આપણે જોવાના છીએ એ તો બીજો કોરંથી તેનો 12મો અધ્યાય અને 18મી કલમ, બીજો કોરંથી 12 અને 18, ત્યાં પાઉલ લખે છે કોરંથની મંડળીના લોકોને કે શું તીતસે તમારી પાસેથી કોઈ સ્વાર્થ સાધ્યો? તીતસે તમારી પાસે પોતાના અંગત સ્વાર્થને માટે કંઈ માગ્યું? કંઈ તમારા તરફથી મેળવ્યું? કોઈ આશા રાખી? અને આ જ કલમમાં પાઉલ બીજા બે પ્રશ્નો પણ પૂછે છે. શું અમે એક જ આત્માની પ્રેરણાથી નથી ચાલ્યા? તીતસ અને હું બંને એક જ આત્માની પ્રેરણાથી નથી ચાલ્યા? અને ત્રીજો પ્રશ્ન, શું એક જ પગલામાં અમે નથી ચાલ્યા? આ ત્રણ પ્રશ્નો પણ એનો જે સંબંધ એક જ બાબત છે કે અમે મંડળીમાંથી કશું લીધું નથી, તમારી પાસે અમે કશું માગ્યું નથી, અમે પસંદ કરેલા સેવકો છીએ. હવે જ્યારે કોરંથની મંડળીમાં સેવકની જરૂર હતી ત્યારે પાઉલે તીતસને રિક્વેસ્ટ કરી કે તું પ્રભુમાં છે, આ મંડળીમાં તું જા અને ત્યાં જઈને સેવા કર, એમની સાથે રહે. અને તીતસે સ્વીકાર્યું ખરું, અને તીતસે કેટલોક સમય ત્યાં સેવા કરી પછી આ પ્રશ્ન કર્યો છે કે તીતસને મેં તમારી મંડળીમાં મોકલ્યો, તમે એનો સ્વીકાર કર્યો, પણ એણે તમારી પાસે કોઈ પણ નાણાંની માગણી કરી છે? ના, નથી કરી. અમે સેવા કરનારા છીએ, પ્રભુએ સેવા સોંપી જ છે, તો એણે માગણી નથી કરી તો હું ને એ બંને એક જ આત્માની પ્રેરણાથી સેવા કરીએ છીએ. તીતસને જે આત્મા દોરવણી આપે છે એ જ આત્મા મને પણ દોરવણી આપે છે, એટલે તીતસની માફક હું પણ સેવા એવી રીતે જ કરું છું, કોઈ પણ આશા વગર. હું પણ મારી જાતે તંબુ વણવાનું કામ કરું છું, જે રીતે તીતસ પોતાનું કામ કરીને પોતાનું ભરણ પોષણ કરીને તમારી મધ્ય સેવા આપે છે, એ રીતે હું પણ સેવા આપું છું. શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી? એક જ પગલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને અમે ચાલ્યા નથી. અમે બંને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને ચાલ્યા છે. બીજા અર્થમાં, અમે તમારી પાસેથી કોઈ પગાર લેતા નથી, કોઈ અંગત સ્વાર્થ સાધતા નથી, પણ અમે પ્રભુનું કામ થાય છે એને ધ્યાનમાં રાખીએ છીએ. પાઉલ એવું કહેવા માગે છે કે અમે કોઈ અપેક્ષા રાખી નથી અને રાખવાના પણ નથી. અમારો અંગત સ્વાર્થ અમારે સાધવો નથી, અમારે કોઈ નાણાંની જરૂર નથી. જરૂર છે, પણ અમે અમારી રીતે પૂરું કરી લઈશું. મંડળી પર અમે બોજ નાખવા માગતા નથી, એ શરૂઆતની મંડળીમાં સેવકોએ આ રીતની રજૂઆત કરી. અને કેટલાક લોકો કોરંથની મંડળીમાં તીતસ વિશે વિચારતા હશે, ત્યારે પાઉલે આ પ્રશ્ન કરીને સમજાવ્યું કે એણે તમારા પ્રત્યે કોઈ આશા રાખી નથી. અમે એક જ પગલામાં ચાલ્યા છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ અમે ચાલીએ છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ અમારો વિશ્વાસ છે અને વિશ્વાસ પ્રમાણે જ અમે ચાલીએ છીએ. એ વિશ્વાસ પ્રમાણે અમે એક જ પગલામાં, પ્રભુના પગલામાં પગ મૂકીને ચાલીએ છીએ અમે બંને, અને બંને મંડળીમાંથી સેવા કરીએ છીએ. અમે એક જ સિદ્ધાંત પ્રમાણે ચાલીએ છીએ, પ્રભુ સર્વ પૂરું પાડશે એ સિદ્ધાંત પ્રમાણે અમે ચાલીએ છીએ, અને અમારા વિશ્વાસ પ્રમાણે પ્રભુ અમારું પૂરું પાડે છે, અને એક જ પ્રભુની પાછળ ચાલીએ છીએ. એક જ ઈશ્વર, એક જ પ્રભુ કે જેણે અમને તેડ્યો છે, જેણે અમને સેવા સોંપી છે, એની પાછળ અમે ચાલીએ છીએ. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, પાઉલ પ્રેરિતના 3 પ્રશ્નો એ મંડળીના લોકોને સમજ આપવાને માટે કે અમે સેવા કરનારા છીએ, નાણાં કમાવા માટે નથી, પૈસા કમાવા માટે નથી, અમે સેવા કરીએ છીએ અને પ્રભુની પાછળ ચાલીને
પ્રભુ પર વિશ્વાસને આધાર રાખીને સેવા કરીએ છીએ, ત્યારે આ પ્રશ્ન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે. તમારી દોરવણી સહાય અમારી સાથે રાખી આજનો પ્રશ્ન સમજવામાં સમજાવવામાં તમારા આત્માની દોરવણી આપી માટે અમે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.